que Visio Studio. JavaScript માં Windows load function અને data submit અને data print બરાબર એ પહેલા આપણે જોઈ લઈએ જે ગરીમાં આવડી ગયું. આમાં આપણે આજે આઈડી થી આપણે કરેલું છે ગેટ એલિમેન્ટ બાય આઈડી. યસ. ક્લાસ થી કરવું હોય તો ક્લાસ થી ગેટ એલિમેન્ટ્સ બાય ક્લાસ નેમ. કઈનું તો મન નથી થતું. આપણે ક્લાસ થી કરીએ ચાલો. અને અહીંયા આઈડી વિધે ખોટું લીધેલું છે ભાઈ કાઢી થાય એમ નહીં. ન્યા બધા ક્લાસ લીધેલા હતા અને નીચે ગેટ એલિમેન્ટ બાય ક્લાસ નેમ એમ કીધું તો એ તો નથી થતું. તો જો આપણે કશું નહીં કરતા અહીંયા આઈડી નું ક્લાસ લઈ લઈએ બરાબર. વેલ્યુ ક્યાંથી લેવાની છે કે ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ્સ બાય જે કેરીમાં સિમ્બલ વેલ ફર્સ્ટ નેમ નું અહીંયા આગળ લઈ લીધું આપણે સેમ ફોર કોપી એલ નેમ અને અહીંયા આગળ ચેન્જ થઈ જશે આપણું બે વેલ્યુ આપણને અહીંયા આગળ મળી ગઈ ઓન ક્લિક ફંક્શન પર. હવે આ બંને વેલ્યુ આપણે ચેક કરાવી લઈએ કે આપણને એક્ઝેક્ટ આ બંને વેલ્યુ મળે છે કે નથી મળતી. તો એના માટે આપણી પાસે બે ઓપ્શન છે કન્સોલ ડોટ લોગ બરાબર. સૌથી પહેલા એફ નેમ ઓમાં બે અલગ અલગ લઈ લઈએ બરાબર એટલે આઈડિયા આવે. અધરવાઇઝ આ રીતે પણ કરી શકીએ આપણે. જ્યારે કોઈ પણ આપણે ક્વેરી આપણી ચેક કરી હોય ને ત્યારે આ ફંક્શન આપણે જાવાસ્ક્રિપ્ટ જેક્વેરીમાં યુઝ કરીએ બરાબર. અને અહીંયા આગળ આવશે એલ નેમ. હવે આ બંને વેલ્યુ ઓન ક્લિક પર આપણને મળે છે કે નહીં તે આપણે ચેક કરી લઈએ બરાબર. ફંક્શન લોડ એના ક્લિક પર. હવે આ પેલામાં રન છે આપણું આ જ છે ને ઓકે. વેલ્યુ ઇઝ નોટ અ ફંક્શન. અહીંયાથી આપણી વેલ્યુ જે લેતું નથી એફ અંડરસ્કોર એન એચ છે ને ખાલી. જેએસ સ્લો ચાલિંગ ડોટ વેલ્યુ અને ડોટ વેલ એમાં સૌથી વધારે કન્ફ્યુઝન થવાય છે. જો અહીંયા આગળ ખાલી વેલ્યુ લીધેલું છે પાછળ બ્રેકેટ ને એવું કંઈ છે નહીં બરાબર. આ બે માં તો હજુ સુધી મારાથી બી કન્ફ્યુઝ થવાય છે ઓકે. બંનેની વેલ્યુ હવે આપણને અહીંયા આગળ મળી જશે.
ત્યાં જતા આનું કન્સોલ માં અનડિફાઈન આવે છે બેની વેલ્યુ એટલે આપણને મળતી નથી કેમ નથી બટન લીધેલું છે on click my function but આપણે બટન લઈને જોઈ જોઈએ try એમ પણ એ જ વસ્તુ યુઝ કરી દઈએ આ લોકોએ તો ઇવેન્ટ પ્રિવેન્ટ ડિફોલ્ટ પેજ લોડ બંધ થઈ ગયું ઓકે હવે વેલ્યુ આપણને અહીંયા મળતી નથી ક્યાં ઇસ્યુ આવે છે ફંક્શન તો બરાબર છે ફંક્શન્સ માય ફંક્શન સેમ આઈડી એના બદલે આપણે પાસ લીધો છે આઈડી લઈને જોઈ લો એ વર્ક તો બંનેમાં કરું છું ને એનો તો કોઈ ઇશ્યુ નથી પણ કોડમાં કોઈ મિસ્ટેક છે મિસ્ટેક તો છે વેલ્યુ નથી લીધી આપણે પડી ખબર વેલ્યુ એન્ટર જ નહીં થતી અહીંયા આગળ વેલ્યુ ગેટ જ કેવી રીતે પછી
जो अनडिफाइन आ गया क्या जाए इस तरह जाए आपने सेम टू सेम कोड पे करो जाए ऑन क्लिक वैलिडेट ईमेल यार अपन कोई इश्यू नहीं थी फंक्शन रन गई हो चाहे फंक्शन यस जावास्क्रिप्ट ना आप बता वो इसी है पर जावास्क्रिप्ट यूज़ भी नहीं करवाने ने कोई ना किसान भी नहीं अनडिफाइन कौन इसी सॉल्व करे आपसे माने को चला आई मीन आईडी लेकिन जो ना आई उन्हें बात तो करो जो है ना ये थोड़ी चाहिए आईडी मत खाई जाता है कोई उसे આપણે તો ક્લાસ થી ભી કરીએ છે ક્લાસ થી ભી મળી જાય છે આવી ગઈ આઈડી થી આવી છે ક્લાસ થી નહી આવતો ઈ તો તમને કી શું ઈસી હોય છે ઈ તો તમને ખબર એટલે તમને અંગે જો ક્લાસ તો અહીંયા ભી યુઝ કરે તો ક્લાસ ભી કરી શકે આપણે બરાબર આઈડી તો આપણે લઈએ છે દર વખતે ક્લાસ નેમ થી લઈને જોઈએ ને આપણે જો ક્લાસ ચાલો કઈ નહી આપણે જોઈ લે એક્ઝામ્પલ એવર મોસ્ટલી આઈડી ના દેતા ક્લાસ થી આઈડી લીધેલા છે અહીંયા આગળ આ લોકો એ પણ ક્લાસ થી કોઈ કરેલું જ નથી એ તમે અને ક્લાસ વાળા એક્ઝામ્પલ પાછા જે જેક્વેરી માં વધારે છે ક્લાસ મોસ્ટલી જેક્વેરી માં વધારે યુઝ કરે આઈડી અંદર જાવાસ્ક્રિપ્ટ માં આઈડી પ્રિફર કરવાનું બરાબર તમે જે સ્ટ્રક્ચર આપેલું છે એ પ્રમાણે આપણે લઈ લઈએ તો અહીંયા વર્ક કરશે તો તમારે અહીંયા આઈડી લઈને કરવાનું ઓકે આમાં ખબર પડી હવે ફોર્મ કેવી રીતે વર્ક કરે છે આની અંદર પહેલાં આપણે ફંક્શન ક્રિએટ કરવું પડ્યું બરાબર ઓન ક્લિક ફંક્શન આપણે ક્રિએટ કર્યું અને ઓન ક્લિક ફંક્શનને અહીંયા આગળ આપણે કોલ કરાવી અને પછી એની અંદર બધી વેલ્યુ લીધી અને વેલ્યુને આપણે નીચે અહીંયા પ્રિન્ટ કરાવી બરાબર હવે સેમ સ્ટ્રક્ચર નીચે આપણે પ્રિન્ટ કરી છે એના માટે તો જો અહીંયા આગળ આપણે કોઈ પણ બેક શું છે પેરેગ્રાફ આ લઈ લઈશું હવે પ્રિન્ટ કરાવવું છે તો આપણે ક્લાસ ચાલશે બરાબર પ્રિન્ટ ક્લાસ ફર્સ્ટ અને અહીંયા લાસ્ટ હવે એમાં વેલ્યુ આપણે કઈ પ્રિન્ટ કરાવેલી છે તો કે સીધું ડાયરેક્ટ આની અંદર ડાયરેક્ટ આ વસ્તુ હશે ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય ક્લાસ નેમ બ્રેકેટ હવે જે ઉપર ક્લાસ લીધો તે આપણે ફર્સ્ટ ડોટ ટેક્સ્ટ અથવા ડોટ ઇનર એચટીએમએલ બંને ડોટ નેમ કોણ ના આમાં પાછળ અહીંયા ટેક્સ્ટ લીધું ને પાછળ ખાલી બ્રેકેટ નહીં આવે ડોટ તો આગળ આવશે જ બરાબર હા અને આની અંદર આપણે અહીંયા ગેટ એલિમેન્ટ્સ બાય ક્લાસ નેમ લીધેલું છે તો ત્યાં ક્લાસની વેલ્યુ ડિફાઈન નહીં કરવાની કે ક્લાસ એટલે ડોટ અને આઈડી એટલે હેશ કારણ કે અહીંયા બાય ડિફોલ્ટ અહીંયા લઈ લેશે બરાબર ટેક્સ્ટ ઇઝ ઇક્વલ ટુ આપણે અહીંયા શું પ્રિન્ટ કરાવવું છે લાઈક ફર્સ્ટ બરાબર આવી ગયું બરાબર છે સ્પેલિંગ એનો FIRST ઓકે આવી જશે તો જાવાસ્ક્રિપ્ટ થોડું અઘરું કામ છે પણ આ રીતે વર્ક કરે ફર્સ્ટ ઇઝ નોટ ડિફાઈન્ડ કેમ નહીં આવ્યું આપણી વેલ્યુ આઈ થિંક ખોટી છે આપણે અહીંયા કોડ ખોટો લીધેલો છે
જ્યારે વેલ્યુ પ્રિન્ટ કરવાની ને તો આઈ થિંક એનું છે ને મેસામાં ડોક્યુમેન્ટ ડોટ ગેલેક્સી એલિમેન્ટ બાય આઈડી પછી આજે આપણે હા લેવલ ઉપરનો યાર અને એને હમે જે પ્રિન્ટ કરાવની એની આ બધું ઇનર એન્ટિટીમાં આવશે જે પ્રિન્ટ કરવાનું જ્યાં હોય જ્ઞાની વેલ્યુ રાખવાની ઓલી બધું જ્યાં જે વેલ્યુ લેવાનું એ બોલી સેટ આવશે એટલે ખબર ના પડી કઈ રીતે સો ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી પછી જ્યાં તમારે પ્રિન્ટ કરાવવાનું છે અને તમારે S4 માં જે આઈડી આપ્યું હોય ઈ નિકર તમારો પી વાળા પેરેગ્રાફમાં હોય જેનો જે ક્લાસ નેમ હોય તો ક્લાસ નેમ આપણે એ રીતે જ આપ્યું છે ગેટ એલિમેન્ટ્સ બાય આઈડી જેમાં પ્રિન્ટ કરાવવું છે તે ક્લાસ ફર્સ્ટ એની અંદર શું પ્રિન્ટ કરાવવું છે કે ટેક્સ્ટ અને ટેક્સ્ટમાં કઈ વેલ્યુ આવી જોઈએ કે ઉપર જે ફર્સ્ટ આ આપણું ખોટું છે એપ નેમ આવે વેલ્યુ આપણે આ પ્રિન્ટ કરાવવાની ને ફર્સ્ટ લાસ્ટ તો એના ક્લાસ છે વેલ્યુ તો આપણે જે વેરિયેબલ અહીંયા લીધો એ કરાવવાની ને પ્રિન્ટ નહી થયું ફર્સ્ટમાં કઈ નહીં આવ્યું લાસ્ટમાં બી કઈ નહીં આવ્યું આમાં બ્રેકેટ આવશે કે નહીં યાર બોલો અહીંયા પણ આઈડી જ વર્ક કરશે આપણે બંને ટ્રાય કરીએ બરાબર પછી જે ચાલે એ જ આપણે બધામાં ચલાવવાનું કન્સોલમાં વેલ્યુ આવે છે મતલબ કે આપણી વેલ્યુ મળે છે પ્રિન્ટ કરાવવા માટે અહીંયા કંઈક મિસ્ટેક છે આટલા માટે ડોટ ટેક્સ્ટ પણ આપણે લઈ શકીએ ઇનર એચટીએમએલ એવું કંઈ છે નહીં ઇનર એચટીએમએલ આવે છે ઇનર ટેક્સ્ટ આવે જાવાસ્ક્રિપ્ટમાં ઇનર ટેક્સ્ટ સિમ્પલ ટેક્સ્ટ બરાબર જેવું આપણે પેલામાં હતું કે પેલામાં ડાયરેક્ટ એચટીએમએલ હતું અને આમાં ઇનર એચટીએમએલ બરાબર કયું થયું પાછળ આપણું કોઈ અલગ થી સ્ટ્રક્ચર એટલે બીજી કોઈ જગ્યાએ યુઝ કરવું એની કરતો ડાયરેક્ટ આપણે
ફાઇનલ જ છે તો તમે સીધું શું કરી શકો બરાબર આજે છે ને અહીંયા તમે સીધું આને મૂકી શકો ડાયરેક્ટ આવી અધરવાઇઝ કેવું કરી શકીએ કે એક વેરિયેબલમાં આ લીધી બીજા વેરિયેબલમાં આ વસ્તુ લીધી અને બે વેરિયેબલ ઇઝ ઇક્વલ ટુ તો પણ કરી શકીએ તો પણ એ વેલ્યુ ત્યાં પ્રિન્ટ થાય બરાબર એટલે હવે ક્લાસ નેમ કાઢી નાખો ડિલીટ અને આ કન્સોલ ડોટ લોગ આ ખબર પડી ગઈ ઇવેન્ટ ડોટ પ્રિવેન્ટ ડિફોલ્ટ હા એટલે મળે છે યસ અને ઇવેન્ટ ડોટ પ્રિવેન્ટ ડિફોલ્ટ પેજ લોડ માં આવે હા એટલે આ થઈ ગઈ આપણી સિમ્પલ જાવાસ્ક્રિપ્ટ નું ફોર્મ આ રીતે આ વર્ક કરશે અત્યારે જ્યાં આપણે બંને માં આપને બદલી દઈએ ઓકે આ રીતે પેલું સિલેક્ટનું ને એ બી તમે એક વખત તમારી ત્યાં ટ્રાય કરી લેજો ખાલી બરાબર જેવું જે સેમ જે ક્વેરીમાં ગયું તે રીતે એટલે આ રીતે જાવાસ્ક્રિપ્ટ આખી વર્ક કરે ટેક્સ્ટ ટાઈપ જાવાસ્ક્રિપ્ટ કમ્પલસરી ડિફાઈન કરવું પડે અને જે સ્ક્રિપ્ટ ચાલુ થતી હોય એને એક અંદર ટેગમાં જ રાખવાની બરાબર આટલી વસ્તુ છે એકદમ સિમ્પલ છે થોડુંક પેલા કરતાં ડિફરન્ટ છે આખું કોડિંગ સ્ટ્રક્ચર ઓકે આ બધી ગયું હવે નેક્સ્ટ આપણું શું છે HTML ને CSS માં આપણે કેટલે સુધી આવ્યું એ મને કહો પહેલા તો HTML CSS નું આમ કોઈ પણ એક ડિઝાઇન આપે તો તમે કેટલા ટાઈમમાં આખી ડિઝાઇન બનાવી શકો આખો હોમ પેજ ને એ હોમ પેજ ને એક દિવસ કેમ કે આપણે શું ઇમ્પોર્ટન્ટ છે ખબર સૌથી પહેલા તો HTML CSS પછી જેને જાવાસ્ક્રિપ્ટમાં કોન્ફિડન્સ આવતો છે જાવાસ્ક્રિપ્ટ કરો અધરવાઇઝ જેને જે ક્વેરી કરી હોય તે જે ક્વેરી કરો બરાબર એ વસ્તુ રેડી થાય પછી જ આપણે શોપિફાઈ પર મૂવ કરીએ કે શોપિફાઈની અંદર આપણું સૌથી પહેલાં તો HTML CSS જ આવશે જાવાસ્ક્રિપ્ટ જે ક્વેરી પછી આપણે શોપિફાઈના લિક્વિડ ટેગ ને ફિલ્ટર છે સોર્ટિંગ છે બરાબર જે અલગ અલગ પેરામીટર ફંક્શન છે એ બધા પછી રન કરવાના આવે બોલો હવે આગળ કેવી રીતે કરીશું આપણે શું કરવું છે HTML CSSમાં તમારે થોડો ટાઈમ લેવો છે એક બે દિવસ કેમ કે ડિઝાઇન રેડી તમારી કમ્પ્લીટ થશે પછી જ પેલામાં જશે HTML CSS પરફેક્ટ થાય પછી જ કરાવે પરફેક્ટ મતલબ કે તમે ખાલી એક હોમ પેજ નો કોન્સેપ્ટ ડિઝાઇન બી રેડી કરતા થઈ જાવ બરાબર પછી એ તમારી રીતે અલગથી પછી એ આખું થંબનેલ આપણું બની ગયું પછી સાઈડ પર પેલા સ્વેચ કલર આવે જે કલર સિલેક્ટ કરે એ પ્રમાણે આ બાજુ કોડ બી ચેન્જ થાય તો એની બી જાવાસ્ક્રિપ્ટ ને જે ક્વેરી આવે બરાબર તો આપણે અહીં આગળ પહેલા એ વસ્તુ કરીએ બરાબર સિમ્પલ HTML CSS અને જે ક્વેરી જે સાઈટ પર આપણે જે બટન લઈશું ને પેલા કલર્સ વાળા એનાથી અહીંયા સ્લીકની ઇમેજ પણ ચેન્જ થવી જોઈએ આપણે એટલો એક કોડ રન કરીને જોઈએ ખાલી HTML CSS પછી આપણે પેલા પર જઈશું ઓકે તો હવે હું અહીંયા એક નવું પેજ લઈ લઈશું સ્લીક સ્લાઇડર
thumbnails plus image ને સાઇટ પર સ્વેચ ઓપ્શન ઓકે કંટ્રોલ આ હવે આની અંદર આ સ્લિક ના બધા ફોલ્ડર ને બધું છે આની અંદર સ્લિક જેએસ ને બધું લગભગ છે ઓકે આ ક્વિક મે કોપી કરી લો સ્લિક લખેલું જો પણ મારા હું તો ઓકે વાંધો નહીં હવે હું છે ને આ બધું અહીંયાથી જે નથી કામનું તે રીમૂવ કરી લઉં સ્ટાઇલ રીમૂવ આ બધા ફોલ્ડરના પાથ કમ્પ્લીટ છે ને આમાં ઓકે હવે આપણે અહીંયા આગળ સ્લિક લઈ લઈએ પહેલા તો સ્લિક ની CSS છે આમાં સ્લિક CSS હા સ્લિક છે ઓપન એસેટ CSS માં નહીં મૂકેલી પણ આ આમાં મેં થોડી વાર આ ફોલ્ડર માં નથી બીજા ફોલ્ડર માં છે ચાલ આ ફોલ્ડર માં લઈ લઉં થ્રુ ફોલ્ડર છે એક મિનિટ પણ આ ડાયરેક્ટ તારો સી માં ઓપન થાય સી માં ઓપન થાય પણ આવું નહીં કરવાનો આપણું એક ડ્રાઈવ હોય ને એમાં એક ફોલ્ડર બનાવો ને એની અંદર જ બધા HTML કોડ રન કરા મેં પહેલે દિવસ ફોલ્ડર નું સ્ટ્રક્ચર પણ બતાવેલું હતું કે એક વેબસાઇટ નું પ્રોજેક્ટ નું ફોલ્ડર એની અંદર રહે છે વેબસાઇટ ને બનાવ ને ત્યારે તો એમ જ કરું છું હા જ્યારે બધું બનાવ ને ત્યારે બધું એક ફોલ્ડર બનાવ ને એની અંદર એસેટ્સ ઇમેજ ને એમ જ બનાવું છું ના પણ અત્યારે પ્રેક્ટિકલ કરતા હોય તો અભી અત્યારે એ જ સ્ટ્રક્ચર ફોલો કરો તો આગળ જતા પછી આપણને હવે આમાં ચાલ બતાવો સ્લીપ કાં છે એ માં ડી ડ્રાઈવ માં છે લગભગ હવે ડી ડ્રાઈવ તો અહીંયાથી જાય નહીં નહીં જાય ડાયરેક્ટ નથી પાથ કોપી કરો નીચે સ્કૂલ ઉપર જો ધ્રુવ દેખાડે સાઈડ અચ્છા આમાંથી જ કોઈ ફોલ્ડર માં બનાવી દઈએ આપણે આ સ્લાઇડર વાળું કયું છે વર્ટિકલ સ્લાઇડર એ પણ એ પાછું બીજું છે ને ના આશાનું ફોલ્ડર જે આમાં છે બરાબર સ્લિક જાસમાં સ્લિક એ વેબસાઇટ બનાવી દીધી ઓકે બાય તો આની અંદર છે હવે આમાં જ આપણે બનાવી દઈએ પેલું ક્લોઝ કરી દઈએ આનું કઈ કામ નથી ઓકે છે પેલું લેપટોપ જ સારું હતું આમાં બે ફોટોગ્રાફી
ઓકે હવે આ બધું આપણે કામ નથી આને રિમૂવ કરી દઈએ. આપણે જે મેઈન વસ્તુ જોતી હતી તે અહીંયા લઈ લીધી. સૌથી પહેલા જે ક્વેરી, પછી સ્લિકની સીએસએસ, આપણી સીએસએસ, સ્લિકની જાવાસ્ક્રિપ્ટ ને આપણી જાવાસ્ક્રિપ્ટ. ઓકે આટલું થઈ ગયું. આપણે બૂટસ્ટ્રેપ અહીંયા આગળ લીધેલું છે તો બૂટસ્ટ્રેપની અંદર આપણે શું લેવાનું છે, ડિવિઝન, ક્લાસ, કન્ટેનર. ઓકે આની અંદર ડિવિઝન ક્લાસ સેકન્ડ આવશે, રો ડિવિઝન ક્લાસ બંને હાફ હાફમાં ડિવાઈડ કરવાની છે આપણે, એટલે સિક્સમાં લઈ લઈશું. ઓકે અહીંયા આપણું ઇમેજીસ આવશે, ઇમેજ થંબનેલ્સ, અને અહીંયા આગળ આપણું આવશે પ્રોડક્ટ ડિસ્ક્રિપ્શન. આ બે વસ્તુ અહીંયા આગળ આવશે. બૂસ્ટર આપણે એડ કર્યું નહીં કર્યું. બૂસ્ટર છે આમાં કેમ આવું કરે છે. ક્યાં છે બૂસ્ટર આપણા? અમારી કઈ સીએસ એટલે આની આપણે બૂટસ્ટ્રેપ ની જો મેઈન જ લેવાની ઓલવેઝ, બરાબર, કે આપણને લોડિંગમાં બહુ ઇશ્યુ નહીં આવે. ઓકે સીએસએસ આવી ગઈ. આપણે આપી દીધો. હવે આ જે કન્ટેનર નો ક્લાસ છે એને આપણે થોડું મેન્યુઅલ પેરિંગ અને સીએસએસ આપી દઈશું.
બુશ ટાઈપ થોડું અલગ છે, ફાયર લીધેલું છે અને આમાં આઈ થિંક ફ્લેક્સ છે ને, ફ્લેક્સ કેવી રીતે વર્ક કરશે ખબર, ફ્લેક્સ આની અંદર છે ને ઊંધું સ્ટ્રક્ચર છે. આપણે જે બુસ્ટર થ્રીમાં કેવું આપ્યું કે પહેલા જે લાર્જ સ્ક્રીન હોય એના માટે લઈએ, સેકન્ડ એનાથી નાની હોય એના માટે, થર્ડ એનાથી નાની એના માટે. બટ અહીંયા આગળ કેવું કે તમારે સૌથી પહેલાં નાની સ્ક્રીન માટેનું રિઝોલ્યુશન સેટ કરવું પડે, પછી એનાથી મોટી, પછી એનાથી મોટી. ઊંધું સ્ટ્રક્ચર છે. 1 2 3 4 ચાલતા હોય તો 3 2 4 1 કરવાનું. સિંગલ આપ્યું હોય તો એ બધામાં કોમન વર્ક કરશે. સ્મોલમાં તમારે કરવું હોય ને, સ્મોલમાં 12 તો અહીંયા આગળ સ્મોલ આપવાનું બરાબર, લાર્જ આ સાઈડ અને એક્સ્ટ્રા સ્મોલ બી આવાનું ફર્સ્ટ સ્ટાર્ટ. એટલે એનું ફ્લેક્સ નું સ્ટ્રક્ચર થોડું ઊંધું છે. પેલા બુસ્ટર માં કહ્યું કે તમે વચ્ચે કોઈ પણ ડિવિઝન લઈ લો એ વર્ક કરતું હતું, આ લોકો એમાં બધું આખું અપડેટ કર્યું છે બરાબર. એટલે આ રીતે સ્ટ્રક્ચર રાખવું પડશે. હવે અહીંયા આગળ એનું આવી ગયું આપણી પાસે પ્રોડક્ટ કન્ટેનર, તમે જોઈ શકો છો. ઓકે, આ કન્ટેનર આપણે ડિફોલ્ટ અહીંયા આગળ લીધેલું છે ને, એટલા માટે એની CSS લાગે છે. તો એક કામ કરે આપણે અહીંયા આગળ CSS છે ને કાઢી નથી, આપણે એને કમેન્ટ કરી દઈએ ખાલી. આ સ્લિક સ્લાઇડ હવે બધું છે અહીંયા આગળ એને કમેન્ટ, હા કમેન્ટ અહીંયા વર્ક નહીં કરે, પાછી ક્યાં સુધી વર્ક કરશે. નીચે નાનું થંબનેલ નું સ્લાઇડર, તો એના માટે આપણે સૌથી પહેલા અહીંયા ઇમેજ સેટઅપ કરવી પડશે. ઓકે, તો આની અંદર પણ આપણે હવે બે ડિવિઝન લેવાના છે કે ઉપર મોટી સાઈઝમાં ઇમેજ આવે અને નીચે નાની સાઈઝમાં બરાબર. તો અહીંયા આગળ બી આપણે શું લઈશું, એક ડિવિઝન ક્લાસ કોલ MD12 ફૂલ સ્ક્રીન માટે. ઓકે, અને બીજો ડિવિઝન આપણે નીચે લેવાનો છે, તો એ બી તો ફૂલ સ્ક્રીનમાં જ આવવાનો છે, પણ આપણે ત્યાંથી ત્યાં ખાલી સ્લિક સ્લાઇડરથી વર્ક કરવાનું છે. અધરવાઇઝ આપણે બીજી રીતે પણ કરી શકીએ, આ રીતે ના કરવું હોય તો. જો એના માટે ચાલો એક જ ક્લાસની અંદર આપણે બંને વસ્તુ લઈ લઈએ. અહીંયા આગળ આપણે ULLI સ્ટ્રક્ચર થી બનાવીએ આખું, ULLI HREF. ઓકે, બાય ડિફોલ્ટ જે આપવું હોય તે, અધરવાઇઝ પછી અહીંયા આગળ સીધી ઇમેજ સોર્સ, સોર્સ ની અંદર આપણે ક્યાં જવાનું, ઇમેજ સ્લાઇડર. ઓકે, અને અહીંયા આગળ ફિનિશ. અને આની અંદર ખાસ યાદ રાખવાનું કે જ્યારે કોડિંગ Shopify કરતા હોય તો અલ્ટર ટેગ આપી દેવાનો. ઓકે, એક ઇમેજ, બીજી ઇમેજ, ત્રીજી ઇમેજ, ત્રણે ત્રણ અત્યારે આપણે સેમ લઈ લઈએ, ચોથી પણ લઈ લઈએ. આ થઈ ગયું, અને એક ક્લાસ આપી દઈએ આપણે, શું આપી દઈએ, પ્રોડક્ટ અંડરસ્કોર મેઇન, આ મેઇન ઇમેજ માટે. ઓકે, હવે સેમ આવું આપણે બીજું નીચે લઈ લઈએ, કશું જ નહીં કોપી પેસ્ટ બરાબર.
આને આપી દઈએ થંબનેલ, મેઇન નું થંબનેલ. ઓકે, આપણી પાસે બે ઇમેજ ના બે સ્ટ્રક્ચર અહીંયા આગળ રેડી થઈ ગયા, એક ઉપર માટે ને એક નીચે માટે. હવે ઉપરનું સ્લાઇડર એક રેડી કરવાનું ને નીચેનું બી કરવાનું, નીચેના ક્લિક પર ઉપર બી ચાલવું જોઈએ, બરાબર. તો એના માટે આપણી પાસે શું અહીંયા ઓપ્શન છે, આ બધું ક્લોઝ કરી દો. સ્લિક સ્ક્રોલ કરીને એકદમ નીચે આવી જવાનું છે આપણી પાસે, બરાબર. અહીંયા કશું જ નહીં કરવાનું, આ કોડ પહેલા અહીંયા ની કોપી, પછી આમાં ચેન્જીસ કેવી છે તે હું તમને બતાવું. આપણી પાસે આપણી જાવા સ્ક્રિપ્ટ છે અહીંયા આગળ, ડેમો જેએસ. ઓકે, આની અંદર આ ડોક્યુમેન્ટ ડોટ ગેટ રેડી ફંક્શન જે છે ને, બરાબર, એની અંદર જ આપણી CSS મૂકવાની આની નીચે. આપણી આ CSS આ જાવાસ્ક્રિપ્ટ જે ક્વેરી આપણે ત્યાંથી સ્લિક સ્લાઇડરની લઈ લીધી. હવે અહીંયા આગળ આપણી પાસે જોવાનું કે આપણે બે વસ્તુ અહીંયા લીધેલી છે કે પ્રોડક્ટ મેઇન છે અને પ્રોડક્ટ મેઇનનું થંબનેલ છે. ઓકે, આના ક્લિક પર ઉપર સ્લાઇડ થવું જોઈએ. તો આની અંદર જે સ્લિકની અંદર રેડીમેડ એનું એ લોકોએ ફંક્શન આપેલું છે કે સૌથી પહેલાં તો જે મેઇન બન્યો સ્લાઇડર હોય ને એને આપણે અહીંયા આગળ સ્લાઇડરમાં કન્વર્ટ કરવાના. ઓકે, તો આપણી પાસે અહીંયા આગળ મેઇન સ્લાઇડર કયા કયા છે, બે, પ્રોડક્ટ મેઇન અહીંયા લઈ લીધું, અને બીજું સ્લાઇડર આપણી પાસે કયું છે, પ્રોડક્ટ મેઇન અંડરસ્કોર થંબનેલ. આ એક સિમ્પલ કામ અહીંયા આપ્યું. સેકન્ડ હવે શું કરવાનું કે આ જે સ્લાઇડર છે ને આપણું મેઇન સ્લાઇડર, એને કયાના સ્લાઇડર તરીકે આપણે નીચેના સ્લાઇડર માટે યુઝ કરવાનું છે. તો અહીંયા જો નીચે ક્લાસ આવેલો કે એઝ નેવિગેશન ફોર, મતલબ કે કોના માટે વર્ક કરવું જોઈએ, તો એના માટે આ ક્લાસ અહીંયા આપવાનો કે નીચેના સ્લાઇડર માટે રિલેટિવલી એના ત્યાં એના રીતે વર્ક કરવું જોઈએ. અને આ જે મેઇન સ્લાઇડર થંબનેલનું છે એ કોના માટે વર્ક કરવું જોઈએ, તો કે આના માટે, બરાબર. તો એનો ક્લાસ અહીંયા આપી દેવાનો. અલ્ટરનેટ બંને જગ્યાએ થઈ ગયું. પછી જો અહીંયા આગળ મેઇન સ્લાઇડર છે એમાં લખેલું છે કે સ્લાઇડ ટુ શો, આપણે સિંગલ સ્લાઇડ રન ડિસ્પ્લે કરાવવાની હોય, સિંગલ સ્લાઇડ સ્ક્રોલ કરાવવાની હોય. આમાં એરોસ ફોલ્સ આપેલા છે, ફેડ આપેલું છે. અહીંયા આગળ આપણે ડોટ આપી શકીએ અને એરોસ પણ આપી શકીએ, બરાબર. એ સ્ટ્રક્ચર તો બધાને ખબર છે કે એરોસ અને ડોટ ઇનેબલ ડિસેબલ કરવા માટે આપણે શું કરીએ. ઓકે, નીચેનું જે થંબનેલ છે તો થંબનેલની અંદર ત્રણ ઇમેજ આપણે નીચે, ત્રણ ઇમેજ કે ચાર ઇમેજ આપણી પ્રમાણે સેટ કરાવી શકીએ. અત્યારે આપણે ડિફોલ્ટ એમાં જે છે એ પ્રમાણે ત્રણ રાખીએ કે ત્રણ ઇમેજ ડિસ્પ્લે થવી જોઈએ. સ્ક્રોલ કેટલી થવી જોઈએ, કે જ્યારે પણ ક્લિક કરે ત્યારે એક સ્ક્રોલ થવી જોઈએ, બરાબર, જે અત્યારે રેડી સ્ટ્રક્ચર છે એનું. ડોટ્સ એમાં આપેલા છે, સેન્ટર મોડ રૂ, મતલબ કે બધી ઇમેજ સેન્ટરમાંથી ડિસ્પ્લે થશે. સાઈડ પર બે ઇમેજ, એક ઇમેજ આમાં આવશે, એક ઇમેજ આમ, ને વચ્ચે મેઇન ઇમેજ, બરાબર. ફોકસ ઓન સિલેક્ટ, મતલબ કે જ્યારે પણ તમે એના પર ક્લિક કરશો તો પેલું બ્રાઉન બ્લુ કલરનું એરો જે આવતો હતો ને, આ સિલેક્ટ ઓપ્શન આવ્યો, મતલબ કે આ ઇમેજ સિલેક્ટ છે. જે આપણી શોપિફાઈની વેબસાઇટમાં પણ તમે જો કે જે પણ ઇમેજ સિલેક્ટ કરે તો એના ફરતે બિલ ચકેલો, આની CSS તમે આપણે અલગથી સેટ કરી શકીએ, બરાબર. આ થઈ ગયું. પણ હવે આમાં મેઇન સમજવાનું શું છે ખબર, આપણે અહીંયા કયું સ્ટ્રક્ચર લીધું છે, ULLI, જ્યારે સ્લિકનું ડિફોલ્ટ સ્ટ્રક્ચર છે ડિવિઝન, આપણે એની અંદર ચેન્જ કરવાનું છે, કશું જ નહીં કરવાનું. આ જે ક્લાસ છે ને આપણો, એની અંદર સ્લાઇડ લેવાનો. ઓકે, સ્લાઇડ શું કરવાનું છે, LI, જે LI જે રિપીટ થાય છે, મતલબ કે UL ની અંદર LI જેટલા પણ રિપીટ થતા એ બધા એઝ અ સ્લાઇડર વર્ક કરવા જોઈએ, બરાબર. આટલું જ બંનેની અંદર આપી દેવાનું. ડિવિઝન લીધું હોય તો આપવાની જરૂર નથી. આપણે ULLI સ્ટ્રક્ચર લીધું એટલે કે LI આખો એઝ અ સ્લાઇડર રિપીટ વર્ક કરવો જોઈએ. થઈ ગયું અહીંયા આગળ. અને સેવ, સેવ અને પણ સેવ.
इमेज आ गई ऊपर मेन इमेज स्लाइडर कोई इश्यू आई हो आई थिंक स्लाइडर रन नहीं थी जहां से जेकेरी आई बद्दी कंप्लीट जो आता स्लिक स्लाइडर रन नहीं थी स्लिक तो लागी गई अच्छा इमेज कई लीधेली है भाई બીજી કોઈ ઇમેજ છે આપણી પાસે અત્યારે અત્યારે આપણે કઈ છે ને એટલે આમાં હેઝ યુઝ કરી દઈએ ના આપણી પાસે કોઈ લિંક નથી સેમ નામ આપણે ક્લાસ બાય અને આપણો પ્રોડક્ટ નામ પ્રોડક્ટ મેઇન પ્રોડક્ટ ડિસ્ક્રિપ્શન પ્રોડક્ટ મેઇન પ્રથમ સ્લાઇડર માં કઈક ઇશ્યુ આવેલો છે આપણે લઈ શકીએ ને એની અંદર આપણે જેટલા ડિવિઝન લેવલ લઈ શકીએ ને એમાં બી તું પાછી બે ગ્રીડ બનાવી શકે બરાબર હવે આની અંદર બી તારે બારની એટલે ફૂલ વિડ્થ ફૂલ વિડ્થ મતલબ કે એ જે ઉપરનું હાફ છે ને તો 6 ની અંદર જ છે ને હા પણ એ તો 6 ની અંદર જ પણ એ જે 6 છે ને એને એઝ અ ફૂલ કાઉન્ટ કરે બરાબર પડી હવે પ્રોડક્ટ મેઇન ક્લાસ યુએલ બરાબર છે સૌથી પહેલા આપણે શું લઈશું ડોક્યુમેન્ટ રેડી
મતલબ કે જો અહીંયા એ રીતનું આવ્યું પણ આ ઇમેજની લેન્થ બહુ મોટી છે ને એટલા માટે એક મિનિટ આપણે ઇમેજ બીજી લઈ લઈએ ઇમેજ બીજી લઈ લઈએ કોઈક પણ સારી ઇમેજ છે બીજી કોઈ આમ લાઈક પ્રોડક્ટ જેવી હોય એવી કોઈ આમાં જ છે હા ઓકે આ બધી મેઇન સ્લાઇડર માટે આપણે લઈ લઈએ સ્લાઇડર માં કોઈ ઇશ્યુ આવે છે ખબર નહીં કેવી રીતે આવે છે આપણે અહીંયા જોઈ લઈએ બધાની ઇમેજ ની હાઈટ તો સેમ જ છે ઇમેજ અચ્છા યસ હા અહીંયા શું તકલીફ આવી ખબર આપણી ઇમેજની આપણે મેક્સિમમ વિડ્થ અહીંયા નથી આપેલી સ્ટીકની અંદર જ્યારે જાય ને ત્યારે મેક્સિમમ વિડ્થ 100%માં જશે 100% આઈ સી વાત અમે તમને પહેલાં જ કીધેલું કે જ્યારે બી આપણે બૂસ્ટર યુઝ કરીએ તો ઓલવેઝ મેક્સિમમ વિડ્થ 100% આપી દઈએ બરાબર એ પહેલાંનો કોડ હતો પણ આપણે અહીંયા કોઈ કમેન્ટ કર્યો ને એમાં નીકળી ગયું અહીંયા કોઈ બી ઇમેજ આપણી પાસે હોય એની મેક્સિમમ વિડ્થ કંઈ નહીં આપણે અલગથી આપી દઈએ બરાબર એટલા માટે એવું આવતું અરે ઉપર ઇમેજીસ નીચે આપણું સ્લાઇડર અહીંયાથી જે ક્લિક કરશો તે ઇમેજ હવે આ નીચેનો જે ગેપ છે ને આપણી કોઈક ઇમેજ લેન્થમાં હશે વધારે નીચે પણ ચેન્જ થાય છે બરાબર જો જેવું તમે ઉપર સ્ક્રોલ કરશો નીચે પણ ચેન્જ થશે અહીંયા ક્લિક કરશો એટલે ઉપર પણ ચેન્જ થશે આ રીતે આખું સ્લિક સ્લાઇડર વર્ક કરે બરાબર હવે આનો ઇસ્યુ આપણે જોઈ લઈએ કે વચ્ચે ગેપ કેમ આટલો બધો આવે છે કે આ એ ઇમેજના જે ઓટો સ્ટ્રક્ચર આવે ને આખું એલઆઈનું કે હાઈટ અહીંયા ઓટોમેટિક અસાઇન કરે એટલા માટે તો એક મિનિટ આની જે બધી ઇમેજની હાઈટ સેમ છે કે અલગ અલગ છે 16x1200 આ તો કેટલી આ બીજી 2160 15000 બધી અલગ અલગ નહીં આપણે આમાં ફોટોશોપ છે આપણી પાસે હા એવું છે બીજા કોઈ કરના
એક કામ કર, નાની સાઈઝ ની કોઈ ઇમેજ હોય ને તે આપણે બધામાં રિપીટ કરી લઈએ. 1500x1000 આ બધી વસ્તુ બી આપણે ક્લાયન્ટ ને કહેવી પડે કે ભાઈ ઇમેજ બધી સેમ સાઈઝ ની આપો ને, એટલે કહે છે કે મારી ડિઝાઇન હરખી કરી નથી. બરાબર હવે આની ઇમેજ ની સાઈઝ એકદમ નાની છે એટલા માટે એ રીતનું જ આવશે. અને જે મેઇન એલઆઈ છે, એલઆઈ ની ઓટો હાઈટ આપણે આપવી જ પડશે 500%. સ્લિક માટે આ સ્લિકમાં બી આ કયું સ્લિકનું કયું વર્ઝન લીધેલું છે? અહીંયા જે આપેલું હતું તે જ નીચેનું લીધેલું. બરાબર, ઉપર એકદમ લાઇટલી ચેન્જ થાય છે, ખબર નહીં પડે. બરાબર ચેન્જ થાય. બરાબર કશું નહીં, જો અહીંયા પછી આ સ્લિકની સીએસએસમાં જવાનું. સ્લિકના કયામાં આપણે હાઈટ સ્લિક સ્લાઇડ ફાઇન્ડ આઉટ કરવાની? કઈ 78 હશે ને? જે આપણે રાખવું હોય તે રાખી શકીએ ઉપર પણ સેમ એઝ ઇટ ઇઝ એ રીતે. તો આપણું થઈ ગયું પેલું પ્રોડક્ટ નું સ્લાઇડર. બરાબર, ઉપર જે ક્લિક કરશો તો નીચે, ઉપર સ્લાઇડ કરશો તો આવી રીતે. અહીંયા તમે તમારી રીતે બીજી અલગ ઇમેજ લઈને, જે આપણી તમારી જે ઓરિજિનલ પ્રોડક્ટની ઇમેજ હોય ને એ ઇમેજ, અને નીચે એની થંબનેલ ઇમેજ, થંબનેલ ઇમેજ પણ સેમ ટુ સેમ જ લેવાની. ઓટોમેટિક અહીંયા નીચે રિસાઈઝ થઈ જશે. બરાબર, તો આ રીતે આ વર્ક કરે. હવે આ જો અહીંયા ક્લિક છું તો સાઈડ પર એક એરો આવેલો હતો, તો એના ક્લિક વાળું જે ફંક્શન કરું ને તે અહીંયાથી આપણને મળશે એલઆઈ. એની અંદર જો આ સ્લિકનો એક્ટિવનો ક્લાસ લાગેલો છે. બરાબર, તો જે એક્ટિવ ક્લાસ જેના પર લાગે ને એને આપણે બોર્ડર આપવાની. બોર્ડર કોને આપવાની? કે એની અંદર જે એન્કર ટેગ ખરો ને એને આપવાની, ડાયરેક્ટ આને નહીં આપવાની. બરાબર, અધરવાઇઝ એ બધા પર વર્ક કરશે. તો એની પણ આપણે મેન્યુઅલી સીએસએસ જોઈ, એના માટે આપણી આપણી સીએસએસમાં જવાનું, ક્લાસ આપણો લેવાનો. અહીંયા જે આપણે ક્લાસ લીધેલો હતો ને એ ક્લાસ આપણે થંબનેલ માટે આપવું છે. ઓકે, થંબનેલ માટે આ ક્લાસ એલઆઈ ડોટ સ્લિક, સ્લિકનો એક્ટિવનો ક્લાસ જેમાં હોય એનો એન્કર ટેગ. બરાબર, એનું સૌથી પહેલાં તો એક થોડું ઉપરથી સ્પેસિંગ આપી દેવાનું. બરાબર, લાઈક આપણે 5 પિક્સેલ સ્પેસિંગ આપીએ એને, અને એને બોર્ડર આપી દઈશું 2px સોલિડ. ઓકે, આટલું થઈ ગયું. પછી જે આ સ્લિકનો જે એક્ટિવ ક્લાસ કરો ને એના ફોકસ પર આઉટલાઇન પણ આવે, એ આઈઓએસમાં આવે. આપણી એપલના જે ડિવાઇસ હોય ને એની અંદર એક બ્લુ કલરની આઉટલાઇન આવે, એ પણ આપણે અહીંયા આગળ ડિસેબલ કરાવી દેવાની. બરાબર, સેમ આ ફંક્શન. પછી અહીંયાથી એલઆઈ તમે કાઢી નાખો તો પણ સ્પેલિંગ મિસ્ટેક છે. ઓકે, એક્ટિવ બરાબર, આઉટલાઇન અમે તમને કીધું હતું કે બોર્ડરની જે આઉટલાઇન આવે એને જે ફોકસ ઇફેક્ટ જે આવે એને આઉટલાઇન કહેવાય. એટલે આ અહીંયા આગળ થઈ જશે. બધા વચ્ચે ગેપ પડી ગયો, સિલેક્ટ પર બોર્ડર આવી ગઈ. હવે આ પાછી છે ને અહીંયા આગળ આપણે બધી મેન્યુઅલી સીએસ આપણે અસાઇન કરવાની આવશે. બરાબર, હવે આ તમારે જે ડિઝાઇનમાં હોય એ પ્રમાણે આપણે ડિઝાઇન અહીંયા બધી સેટ કરવાની રહેશે. લાઈક તમે અહીંયા આગળ સૌથી પહેલાં ક્લિક કરશો તો તમને એલઆઈ અહીંયા આગળ આખું મળી ગયું. એલઆઈ પર આપણે જે સીએસએસ ક્યાં જતું રહ્યું, હા ઓકે, ઓટો સ્લાઇડ તો છે નહીં ને આપણું.
સ્લીગ એક્ટિવ અત્યારે કરવી છે આ છે ને ઓકે આને લઈ લઈએ આ એક્ટિવ એક્ટિવનો એન્કર એક્ટિવના એન્કર પર આપણે જે અહીંયા આગળ સીએસએસ આપેલી છે તે લઈ ગઈ બરાબર એન્કર ટેગ પર નહીં આપો તમે ઇમેજ પર આપો તો પણ એ વસ્તુ ચાલે મતલબ કે ડાયરેક્ટ અસલી એક્ટિવ છે એના પર નહીં આપવાની એની નીચેના જે બે કોઈ પણ આપણે ક્લાસ લઈને ત્યાં સીએસએસ આપીને એને શેર કરી શકીએ ઓકે તો સીએ આ આખું આ રીતે વર્ક કરશે સ્લીક સ્લાઇડર જે આપણે પ્રોડક્ટને પ્રોડક્ટ થંબનેલ માટે યુઝ કરીએ બરાબર સાઇટ પર આવશે આપણા સ્વેચિસની સીએસએસને એની આખી જાવા સી આ જે ક્વેરી આખી ડિફરન્ટ છે બરાબર અહીંયાથી જે સ્વેચ સિલેક્ટ કરે એ પ્રમાણે ઓટોમેટિક અહીંયા વેલ્યુ પણ ફાઇન્ડ આઉટ કરે અને અહીંયા પણ ફાઇન્ડ આઉટ કરે અને ઓટોમેટિક એ સ્લાઇડ પર આપણને રીડાયરેક્ટ કરે બરાબર એની જા જે ક્વેરી થોડી લેન્ધી છે એ તમને હું કાલે આખી બતાવીશ બરાબર તમારે લાઈવ જોવી હોય તો હું તમને આની અંદર છે એ તમે જોઈ લેજો આમાં આખું સ્લીક સ્લાઇડર જ કરેલું છે આખું બુસ્ટેપ પર આ વેબસાઇટ બનાવેલી છે શોપિફાય જ છે આખું બરાબર એવું હોય તો તમે એની ડિઝાઇન બનાવવાનો ખાલી ટ્રાયલ માણજો આખા પેજની ડિઝાઇન બનાવવાનો બરાબર આખું શોપિફાય છે અને બુસ્ટેપ યુઝ કરેલું છે અને અહીંયા જે સ્લાઇડર આપણે જે યુઝ કરેલું છે એ પણ આખું સ્લીક સ્લાઇડર જ છે આની અંદર આમાં સાઇટ પર મૂકેલી છે ઇમેજીસ અને વર્ટિકલ પોઝિશન આવે વર્ટિકલ સ્લીક સ્લાઇડરમાં આવે છે બાય ડિફોલ્ટ અત્યારે જે ડિફોલ્ટ આવશે તે હોરિઝોન્ટલ ને વર્ટિકલ પણ આપણે યુઝ કરી શકીએ તો જો અહીંયા એક્ટિવ પર કેવી રીતે સીએસએસ લાગે છે એની બરાબર તો આ રીતે આપણે પણ આપી શકીએ અને અહીંયા જે ચેન્જ કરશે એ પ્રમાણે અહીંયા બધું ચેન્જ થશે આ સ્લાઇડરની ઇમેજ પણ ચેન્જ થશે અને આ પણ થશે એ પણ કેવી રીતે થશે તે આપણે આખું શોપિફાઈમાં શીખવાનું છે બરાબર તમે ખાલી આ એક વસ્તુ અત્યારે પહેલા ટ્રાય કરજો આપણે હોરિઝોન્ટલ કરી છે આની અંદર સિમ્પલ વર્ટિકલ ટ્રુ કરેલું છે બીજું કંઈ જ નહીં વર્ટિકલ ટ્રુ કરે એટલે વર્ટિકલી ઓટોમેટિક સેટ થઈ જાય ઉપર નીચે જે સ્લીકનો એક્ટિવનો ક્લાસ છે એના પર આખી સીએસએસ આપેલી છે ઇમેજ પર અહીંયાથી જે એક્ટિવ હશે આ એક્ટિવ છે આપણે આને અહીંયા જોઈ લઈએ ફિગર પર ડિસ્પ્લે બ્લોક અને આ ઇમેજ છે જતું રહ્યું અહીંયા જે નીચે આવશે ને તે સીએસએસ એની જ આવશે બરાબર એક્ટિવ પર જે એક્ટિવ હશે તે પ્રમાણે આની જે ક્વેરીને બધું આપણે કાલે કરીશું અત્યારે તમે ખાલી આ એક વસ્તુની પ્રેક્ટિસ કરજો ઉપર સ્લાઇડર આની ઇમેજ તમે ફોટોશોપમાં એક બનાવી દેજો તો પરફેક્ટ ફોર્મેટ આવે બરાબર અધરવાઇઝ આ ઇમેજ એથી ડાઉનલોડ કરીને લઈ લેજો તો પણ ચાલશે ઓકે સિંગલ જ ઇમેજ છે આ અહીંયા આગળ ઓટોમેટિક રિસાઇઝ થઈ ગઈ છે આમાં તો આવી ઇમેજ બનાવવાની જરૂર નથી આ જે ઇમેજ હશે ને એના પ્રમાણે ઓટોમેટિક અહીંયા રિસાઇઝ થઈ જશે બરાબર પછી આ બુસ્ટેપના ટેબ છે એકોર્ડિયન ટેબ બરાબર એની અંદર અલગ અલગ કોડ મૂકેલો છે આ બધું એક કામ કરજો તમે આની હોમપેજની ડિઝાઇન પણ એક વખત તમારી રીતે ટ્રાય કરજો મેનુ છે જો આખું મેગા મેનુ બનાવેલું છે અહીંયા આગળ બરાબર ઇફેક્ટ પણ જોવો આખું એનિમેશન ઇફેક્ટ આવે બરાબર વન બાય વન હોવર પર સાઇડ કાર્ડ બરાબર અને મોબાઈલમાં જશે તો આખું વર્ઝન ચેન્જ એનું બરાબર મોબાઈલમાં જઈ તો સાઇડ કાર પણ ઓપન થાય આ શું કહેવાય સાઇડ મેનુ પણ ઓપન થાય અને કાર્ડ પણ ઓપન થાય બંને વસ્તુ આ ચાલતું નહીં હેંગ થાય આપણું અહીંયા આગળ આ સિસ્ટમ હવે કાલે નહીં ચાલે આ સાઇડથી આવ્યો બરાબર અને કાર્ડ કરશો તો કાર્ડ આ સાઇડથી આવ્યો બરાબર
મોબાઈલ માં તમે આ રીતે એની ટ્રાય પણ કરજો ને દેખો ફૂલી મોબાઈલ રિસ્પોન્સિવ, તો આ રીતે આખી ડિઝાઇન બનાવી પડે. તો આ રીતે તમે એક હોમ પેજ ની ડિઝાઇન પણ રેડી કરો પ્લસ પ્રોડક્ટ પેજ પણ રેડી કરો, બરાબર. એટલે તમને આઈ થિંક 80-90% HTML CSS ને ડિઝાઇનિંગ કેવી રીતે કરવું એનો આઈડિયા આવી જશે. અને એકદમ સિમ્પલ HTML CSS ડિઝાઇન, તમે ખાલી આ એક જ ગ્રીડ બનાવશો, બીજી બધી તો પછી કોપી પેસ્ટ છે. અને અહીંયા આગળ બી સ્લિક સ્લાઇડર જ યુઝ કર્યો છે, બરાબર. થઈ સ્લાઇડ, આ બી સ્લિક સ્લાઇડર જ છે. મોબાઈલમાં ખાલી સ્લિક સ્લાઇડર રન થાય, ડેસ્કટોપમાં આવશે. ડેસ્કટોપમાં પણ આઈ થિંક આમાં છે જ ઓલરેડી, જ્યારે ડેસ્કટોપ સાઇઝમાં છે ત્યારે. હા જો છે જ ઓલરેડી, બરાબર. તો ડેસ્કટોપ સાઇઝની અંદર પણ આમાં સ્લિક સ્લાઇડર જ છે. તો એ પણ કેવી રીતે વર્ક કરશે એ હું તમને બતાવીશ. નથી રિમૂવ કરી દીધું છે આઈ થિંક. ઓટો પ્લે હશે, અધરવાઇઝ આમ સ્ક્રોલ હશે. ના નથી રાખ્યું, ચારથી વધારે પ્રોડક્ટ આવશે ને તો સ્લાઇડર થઈ જશે, અધરવાઇઝ નહીં થાય. એટલે આ રીતનું બધું આનું કોડિંગ આવે, બરાબર. અને એનો કોડ તમારે જોવો હોય તો જો અહીંયાથી કંટ્રોલ યુ કરશો એટલે આખું બુટસ્ટ્રેપ જ છે અંદર. આ બધું નહીં, આ બધું રેડીમેડ કોડ આવશે અંદર. જો આપણે જે લીધેલું છે એ જ પ્રમાણે સિમ્પલ બુટસ્ટ્રેપ, આ મેનુ છે આખું ઉપર. બુટસ્ટ્રેપ આખું, ઓકે. તો એ રીતે આપણે પણ ત્યાં આખું બુટસ્ટ્રેપ કરીને કરી શકીએ છીએ. અને આખું શોપિફાઈમાં બુટસ્ટ્રેપ આપણે કેવી રીતે ઇન્ટિગ્રેટ કરાવું એ પણ હું તમને બતાવીશ. જેને જે કોડ ઇઝી ફાવે તે બધા કરે, બરાબર. ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ હોય તો પર્ટિક્યુલર આપણે પછી એ જ કોડમાં કરવું પડે. એટલે ડીબટનો કોડ પણ શીખવાનો, ટિમ્બરનો કોડ પણ શીખવાનો, બુટસ્ટ્રેપ તો બધાને કોમન જ છે, એ તો આવવાનું છે, ઓકે. ચાલો આ થઈ ગયું. આની અંદર તમે તમારી રીતે એક સ્લાઇડર બનાવજો, ઇમેજીસ અહીંયાથી લઈ લેજો, નીચે હોરિઝોન્ટલ બી અને વર્ટિકલ બી બંને ટ્રાય કરજો. ના આવડે તો વર્ટિકલ હું કાલે પાછું તમને બતાવીશ, ને સાઇટ પરની જે ક્વેરી ફંક્શન, ઓકે, એ બંને હું કાલે તમને બતાવીશ. ચાલો રેકોર્ડિંગ સ્ટોપ કરીએ.